गुजरात सरकार द्वारा आयोजित मेगा जॉब फेर 2017 नु आजे गांधीधाम खाते शुरुआत करवामां आवी, जेमां युवानों ने युवतियों ने अलग अलग पोस्ट पर नी जॉब मेळवा माटे वेकेंसी आपवामां आवी छे। बेरोजगारी अने गरीबी दूर करवा माटे आ अभियान अंतर्गत बेरोजगार युवानों ने जॉब मळी रहे ते माटे आजे गांधीधामना जीआईडीसी मां मेगा जॉब फेर 2017 नु उद्घाटन करवामां आव्युं। गुजरात सरकार द्वारा आजे आ एक अठवाडियो समग्र राज्यनी अंदर युवानों ने रोजगारी आपवा माटे आ एक अभियान शुरू करवामां आव्युं छे अने एना भागरूपे अपना कच्छ जिल्ला में पण गांधीधाम खाते आज आ मेगा जॉब फेरनु आयोजन करवामां आव्युं छे। साहब तमने नवाई लागे कि एक बाजु लोको बुमराळ पाड़ता होय विपक्षी आगेवानो कि गुजरात में रोजगारी मळती नथी अने बीजी बाजु वास्तविकता साची वास्तविकता ए होय कि आ राज्य सरकार आ जिल्ला में 5998 लोकोने इंटर कॉल मोकलता होय एने
કોલ કરતા હોય અને લેટર મૂકતા હોય અને એની સામે અત્યારે તમે જોયા છો કે લગભગ 3500 કે 4000 જેવા યુવાનો આવ્યા છે. એનો મતલબ શું થયો કે જેને જોઈએ છે એ નોકરી, એ લોકોને નોકરી, જેટલી આપણી પાસે નોકરીની તકો છે, કંપનીઓમાં છે, અલગ અલગ એનજીઓ છે, એટલા યુવાનો આપણી પાસે બેરોજગાર નથી. આ રાજ્યની ખૂબ મોટી એક ઉપલબ્ધિ છે, આ સરકારમાંનો વિકાસ છે. પણ તમે હમણાં જોશો એસેમ્બલી હમણાં 20 તારીખથી ચાલુ થઈ રહી છે ત્યારે આ જ બધી જૂની કેસેટો આવશે. પણ વાસ્તવિક ધરતી પરનું દર્શન તમારે કરવું હોય તો આ જોબ ફેરના મેળાઓની મુલાકાત લેવી જોઈએ. આજે અહીંયાના યુવાનોને મોઢા ઉપર કેટલો સ્મિત છે, અને જે લોકોને નોકરી આજે મળશે યુવાનોને, જે કંપનીઓને નોકરીદાતા હોયને નોકરી આપશે, એવા નોકરીદાતાને પણ મારા હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન. અને મેં કીધું તેમ જે યુવાનને નોકરી મળશે એના ઘરે એના માતા પિતાની કેટલી અપેક્ષા હોય, એને પેટે પાટા બાંધીને ભણાવ્યો હોય, દીકરો હોય કે દીકરી હોય, અને એ નોકરી માટે આમ તેમ ફરતા હોય, પણ આજે જ્યારે એ કોલ લેટર લઈને જાય ત્યારે એના માતા પિતા કે એના પરિવારની કેટલી ખુશી હશે. આપણે કચ્છીમાં કહેવત છે કે કચ્છમાં વરસાદ થાય એટલે એની ઘરવાળીને એક વિશ્વમાં વસતો કચ્છી એમ કે આજે લાપસી જો આંધણ રખ પાંજે કચ્છમાં વરસાદ થયો હોય, તેમ આજે કચ્છમાં આ યુવાનો માટે નોકરીનો વરસાદ થયો છે એવું આપણે ચોક્કસ માનીએ. અને આ પ્રસંગે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ પ્રસંગે સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિર, ગાંધીધામ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, જીડીએના ચેરમેન શ્રી મધુકાંતભાઈ શાહ, નગરપાલિકા પ્રમુખ ગીતાબેન ગણાત્રા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ ભગુભાઈ આહિર સાથે એબીજી ન્યૂઝ કચ્છ. ગુજરાત સરકાર જુદા જુદા 12 ક્લસ્ટરમાં અત્યારે મેગા જોબ ફેરનું આયોજન કરી રહી છે. એની અંદર લગભગ 2000 જેટલા નોકરીદાતાઓ અમારા અભિયાનમાં જોડાયેલા છે અને 1 લાખ જેટલા યુવાનો પણ આ અભિયાનમાં સામે જોડાયેલા છે. એટલે જે એમ્પ્લોયર છે એ પોતાની વેકેન્સી લઈને આવે છે, કઈ કક્ષાની કઈ જગ્યા છે એના માટેની શું લાયકાત છે, તો એ આખું એક લિસ્ટ બનાવેલું છે. આજે લગભગ 150 જેટલા નોકરીદાતા એમ્પ્લોયર્સનું લિસ્ટ અમે ઉમેદવારોને આપેલું છે, જેનામાંથી ઉમેદવાર પોતાની ઈચ્છિત જે જગ્યા છે એ પસંદ કરશે. એને એમ પણ કહેવામાં આવેલું છે કે તમારે કયા સ્ટોલ પર જવાનું છે, ત્યાં નોકરીદાતા એમની રાહ જોઈએ છે, તો એ ત્યાં કને લાઇનમાં રહી અને એનો પોતાનો ઇન્ટરવ્યૂ આપશે. એટલે આનાથી જે એપ્રેન્ટિસનો પણ આપણે મોટા પાયામાં અભિયાન લીધું છે, આઈટીઆઈના છોકરાઓનું પણ પ્લેસમેન્ટ થાય એના માટેનો આપણો પ્રયત્ન છે, અને એસએસસી એચએસસી છોકરાઓ પણ પ્લેસમેન્ટ લે. વેલ્સમેન જેવી કંપનીએ જ અમને 2000 જેટલી રિક્વાયરમેન્ટ આપી છે, બીજી કંપનીઓની પણ અમારી પાસે રિક્વાયરમેન્ટ આવેલી છે. એટલે એમનું અત્યારે શોર્ટલિસ્ટિંગ થશે, એ પોતાની લાયકાત પ્રમાણેનો ઉમેદવાર છે તો શોર્ટલિસ્ટિંગ થશે. કેટલાક ઉમેદવારોને સ્તર ઉપર એપ્રેન્ટિસ જેવા ઉમેદવારોને સ્તર પર ઓર્ડર પણ આપવામાં આવશે કે જેમનું પ્રીવિયસ સિલેક્શન થઈ ગયેલું છે. એ રીતે આજે લગભગ 6000 વેકેન્સી ઉપર લગભગ અમારી અપેક્ષા પ્રમાણે 7000 થી 8000 ઉમેદવારો આમાં જોડાશે અને એ પોતાની ઈચ્છિત નોકરી જેટલા પણ ઇન્ટરવ્યૂમાં પાસ થશે અને લાયકાત મેચ કરતા હશે એનું આ પસંદગી થશે. ખેડૂત ઉપર ફાયરિંગ થવા બાબતે ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટરને અપાયું આવેદન પત્ર. ભુજ તાલુકાના મોખાણા ગામે તારીખ 14/2017 ના રોજ સવારે ખેડૂત ઉપર પદ્ધર પોલીસ સ્ટેશનમાંથી પીએસઆઈ બ્રહ્મભટ્ટ દ્વારા મોખાણા ગામના રસ્તા ઉપર ચાલતા ખેડૂતને નજીવા કારણોસર કે પૂછતાછ કર્યા વગર ગાડીમાંથી ઉતરીને ખેડૂત ઉપર લાઠીચાર્જ કરીને ફાયરિંગ કરેલ, તેમાં ખેડૂતને ગોળી વાગેલ અને 4 થી 5 ખેડૂતને ઢોર માર મારેલ છે. પોલીસ દ્વારા અવારનવાર આમ પ્રજાને કાયદો હાથમાં ન લેવાની વારે વારે સૂચના અપાતી હોય છે, પરંતુ આ અધિકારીઓને કાયદાનું ભાન ભૂલીને કાયદાનો ભંગ કરેલ છે. હાથમાં લાગી છે, જો છાતીમાં લાગી હોત તો આજે એની ઘટના શું બની હોત. એટલે અમે આજે આવેદન પત્ર કલેક્ટરશ્રીને વિનંતી કરી છે કે આ માધ્યમ સરકારને પહોંચાડો. આ અધિકારીને 307 ની કલમ લાગવી જોઈએ, આ અધિકારી જેલમાં જવો જોઈએ, આ અધિકારી સસ્પેન્ડ થવો જોઈએ. વિશેષ અમે આજે એ કીધું છે કે ભાઈ જે આને ફાયરિંગનો ઓર્ડર, આવી બાબતમાં ફાયરિંગ ક્યારે થાય? પહેલાં પોલીસ હવામાં ગોળીબાર કરે, ટીયર ગેસ વગેરે આ બધું ત્યાં સુધી બરાબર છે, પણ અહીંયા તો કોઈ એવો ઇસ્યુ જ નહોતો, એ ટોળું નહોતું, માત્ર 5 ખેડૂતો હતા અને એના ઉપર જે અત્યાચાર કર્યો છે એમને એક એનો ઈગો જમાવવા માટે થઈને જે આ કર્યું છે પ્રયત્ન, એના માટે આના માટે કડકમાં કડક આને સજા થાય, 307 લાગે, આને જેલમાં જાય, સસ્પેન્ડ થાય, અને આને જેને ઓર્ડર કર્યો એ પણ એની તપાસ થવી જોઈએ, એ પણ જેલમાં જવો જોઈએ, એના ઉપર કાર્યવાહી થવી જોઈએ, અને આગામી દિવસોમાં જો કાર્યવાહી નહીં થાય
तो भारतीय किसान संघ अने समग्र आ विस्तार खेडूतो द्वारा उग्र आंदोलन करवामां आवशे। आनो न्याय नहीं मळे त्यां सुधी अमे बेसवाना नथी। आजे आश्वासन मळ्युं छे, एसपीए पण आश्वासन आप्युं छे, कलेक्टरशीए पण आश्वासन आप्युं छे कि आनो 2-3 दिवसनी अंदर अमे सारूं परिणाम लई आवशुं। जो सारूं परिणाम नहीं आवे तो आगामी दिवसोनी अंदर उग्र आंदोलन करवानी ने विविध कार्यक्रमो आपवानी फरज पड़शे। અને નિર્દોષ ખેડૂતો ઉપર અત્યાચાર કરેલ છે તો અધિકારીએ કોની સૂચનાથી ફાયરિંગ કરેલ છે તે તપાસ થવી જોઈએ અને અધિકારી સસ્પેન્ડ થવો જોઈએ। જેને ફાયરિંગની સૂચના આપેલ છે તેવા અધિકારી પણ સસ્પેન્ડ થવા જોઈએ। આ કૃત્યને ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા કડક શબ્દોમાં વખોડે છે। તેમાં જા ઘટના ગંભીર હોય ઉપલા અધિકારી દ્વારા નિષ્પક્ષ તપાસ થાય અને કચ્છની શાંતિપ્રિય પ્રજા હોય, જિલ્લામાં સુલેહ શાંતિનો ભંગ ન થાય તેવી અપેક્ષા સાથે એબીજી ન્યૂઝ ભુજ। સવારે આવી હતી ચેકિંગ, આવી હતી એનું ને અમારો સમાધાન થઈ ગયો। ચેકિંગ ગામમાં ચાલુ કરાવી દીધી 10-5 જણા ભેગા થઈને, અને ત્યારબાદ જે આ કુકમાના પીજી વિસલના સાહેબ આહિર સાહેબ છે એને અમારાથી છેતરપીની કરી કે અમે બધા ગામમાં જ હતા અને 5-7 ખેડૂત હોટલ ઉપર બેઠા હતા। આ તો સારો કહેવાય કે 11:30-11 વાગ્યાના ટાઈમ ઉપર ત્યાં ગાડી આવી, અને નહીંતર સવારના 9 વાગે આવી હોય તો એ હોટલ એવી ચાયની નાની હોટલ છે કે ત્યાં 100 પણ માણસો બેઠા હોય ચા પીવા માટે। તો એ અહીંયા અમે હું હતા, ચેકિંગવાળા પણ ગામમાં હતા, અને પથ્થરથી 2 સૈની ગાડી આવી તો ગાડી આવી આમ ગાડી વારીને આમ રાખી, ગાડી આમ રાખીને ઉતરીને ડાયરેક્ટ 5-7 ખેડૂત હતા એને લાઠીચારો આવતો ચાલુ કર્યો, ઢોર માર એને માર્યા। એટલે ત્યાં જેને અત્યારે ગોલી લાગી છે એના કાકાને, એના કાકાની વાડી બાજુમાં છે, એ પણ દોડીને આવી ગયા। તો એ એના કણે આમ આપ મીડિયામાં અમે વોટ્સઅપમાં પણ જોશો સાહેબ કણે ભલાઈ કરે છે કે સાહેબ જાઓ અમારું ગામમાં સમાધાન થઈ ગયો છે। અને એ પાછી વખતે હટતે હટતે અને એની ગાડીની અંદર ચડતી ચડતી વખતે એને ફાયરિંગ કરી અને એ ગોલી ભગુભાઈને લાગી છે, ખૂન કરવાની કોશિશ કરી છે। તો મારો કહેવાનું એક જ છે કે આને સસ્પેન્ડ ખાલી નહીં પણ આને જેલમાં પણ જવો જોઈએ, અને એને 7 પેઢી લગ્ન જાત રહેવો જોઈએ કે કોઈ પણ અધિકારી આવો ક્યારે પણ ગેરવર્તન કરે નહીં। આ જે કરાવ્યો છે એ દગા દગો કરાવ્યો છે આ। દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો। वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग, पेश है IO प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। હાલ હિન્દી ફિલ્મોનો ક્રેઝ વધતો જાય છે ત્યારે ગુજરાતી ફિલ્મોનું અસ્તિત્વ જોખમમાં છે તેવું કહી શકાય। પરંતુ ગુજરાતી ફિલ્મોમાં હાલના સમયને અનુરૂપ ફેરફારો કરી અને દર્શકોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરાઈ રહી છે। પ્રોફિટ એટલા માટે કે જનરલી જેટલી પણ ફિલ્મો આવી રહી છે, આવવાની છે, બધી સારી ફિલ્મો છે, પણ એ નોર્મલી એક જ કન્સેપ્ટ કે કોમેડી છે, અને અમારી જે આ ફિલ્મ છે તૃપ્તિ એમાં તમે જોઈ શકશો કે મર્ડર મિસ્ટ્રી મર્ડર મિસ્ટ્રી તો છે, એની સાથે થ્રિલર છે અને સાથે સાથે તમને એક હોરર પાર્ટ પણ જોવા મળશે। ટીચરનું કેરેક્ટર કર્યું છે જે વહાલ કરતી ટીચર, પ્રેમાળુ ટીચર અને ખાસ કરીને થોડી સ્ટ્રિક્ટ ટીચર બતાવવામાં આવી છે, અને એ ટાઈપનું મારું કેરેક્ટર છે। તન પ્રેમી અમને ખેતી આવી છે, અમે અહીંયા નથી સ્થાનિક છું। તો આ મૂવીઝને તમે પ્રોડ્યુસ કરવાનું કઈ રીતે વિચાર્યું, તમને આ મૂવીઝમાં શું વિશેષ લાગ્યું? અમે બોમ્બે રહીએ છીએ, અમારા જે રેડીમેડનું કામકાજ છે અમારો, એક ડ્રેસ ઉપર આખી સ્ટોરી છે, અમને સંભળાવી સ્ટોરી અને અમને પસંદ આવી તો એના ઉપરથી પિક્ચર બને। સસ્પેન્સ અને આધ્યાત્મિક ટાઈપનું લાગ્યું પિક્ચર, ઓકે, બહુ સરસ લાગ્યું, ફેન્ટાસ્ટિક મૂવી, બહુ જ સારો હતો, વિથ ગુડ મેસેજ। આ સુધી આપણને તમે ઉમતે જાય રહે છે, બેસ્ટ પિક્ચર સુધી આપણે બેસ્ટ, બહુ સરસ મજા આવે છે, એકદમ સસ્પેન્સ રહસ્યમય, અને એક સંદેશો આપતી ગુજરાતી મૂવી આવી ક્યારે નથી જોઈ, સુપર ડુપર હિટ છે આ મૂવીને, બહુ કામે ગુજરાતીમાં કોઈ સસ્પેન્સ પિક્ચર જોવા મળે અને હિન્દી પિક્ચરની હરીફાઈમાં આવી શકે એવું ખૂબ સરસ પિક્ચર છે, મજા આવી ગયા।
શું માગે છે? ઓબ્વિયસલી મને ટ્રસ્ટ હતો જ કે પબ્લિકને આ ફિલ્મ ગમશે અને આ જે સસ્પેન્સ છે વધારે ગમશે. ઓકે મેમ, એક મહિનાથી સસ્પેન્સ રાખ્યું હતું અમે લોકો, ફાઇનલી ખુલ્યું તો બ્લાસ્ટ થઈ ગયો છે. થેન્ક યુ સો મચ, બધાને ગમ્યું છે અને આગળ બસ વિશ કરીએ છીએ ભગવાનને કે બધાને ગમે કે ગુજરાતી પિક્ચરો જુઓ, ગુજરાતી ભાષાને પ્રેમ કરો અને કહેવાય કે દરેક ખૂણીએ આખા વર્લ્ડમાં એક ગુજરાતી છે. તો અને આપણા જે વડાપ્રધાન છે એ પણ ગુજરાતના છે, તો તમે ગુજરાતી પિક્ચરો જુઓ. ફર્સ્ટ ઓફ ઓલ લાઈક ટુ કોંગ્રેચ્યુલેટ ધ તૃપ્તિ ટીમ એન્ડ વી આર લકી કે વી હેવ અ ટોટલ સ્ટાર કાસ્ટ ઇન ધ હોલ પ્રોડક્શન ટીમ ઓવર હિયર વિથ અસ. And we are happy ki they are releasing this movie at I think it's Hindi movie bhi kach mein bana hai, right? Hindi bhi kach mein bana hai. Happy ki aaj hamare paas puri star cast and direction team puri hamare sath movie dekhne aayi hai. Collection is very nice. That movie is released against just opposite to the big movie jo aayi hai Jolly LLB. Still movie bahut acha run kar rahi hai. Kal bhi acha collection tha, aaj bhi still we have more than 60-70% collection hai hamare paas overall occupancy ke according. So movie is doing very nice. It's the first I think horror movie jo shayad Gujarat mein कच्छ में रिलीज हुई है. तो रिस्पॉन्स अच्छा मिला. लेट्स होप फॉर द बेस्ट एंड एज वी नो कि हमारी प्रमोशन टीम मूवी की काफ़ी अच्छा प्रमोशन दे रही है कच्छ में. लेट्स होप फॉर द बेस्ट एंड हम लोग सपोर्ट करेंगे जब तक अच्छा रहेगा. बिकॉज गुजराती मूवी है एंड हमारी कंपनी भी बहुत ज़्यादा सपोर्ट करती है, प्लस टैक्स फ्री मूवी है. वी आर लाइक टू गो विद दैट. थैंक यू सो मच. विराम बाद फरी आपनो एबीसी न्यूज़ में स्वागत छे. तो हवे जोईए आगळना समाचारो. કોંગ્રેસે નેતા શંકરસિંહ વાઘેલા દ્વારા નલિયાકાંડ મુદ્દે જે નિવેદન આપ્યું તેના વિરુદ્ધમાં આજે બન્ને વિસ્તારના લોકો દ્વારા કલેક્ટરને અપાયું આવેદનપત્ર. કોંગ્રેસી નેતા શંકરસિંહ વાઘેલા દ્વારા નલિયાકાંડને સાંકળીને કચ્છને તથા રણોત્સવ, કચ્છ પ્રવાસન, તંબુનગરી વગેરેને કચ્છની ખરાબ બાબત છે અને તેને નલિયા દુષ્કર્મ કાંડ સાથે સાંકળીને સમાચાર માધ્યમોમાં છપાવેલ છે, જે અમને ખૂબ આઘાત અને દુઃખ પહોંચેલ છે. દુષ્કર્મ પીડિતાના દુઃખમાં અમે સહભાગી છીએ અને પૂરતો ન્યાય મળે તે માટે અમોને ન્યાયતંત્ર અને વહીવટીતંત્ર પર શ્રદ્ધા ધરાવીએ છીએ. નલિયા જેવા એકલ દોકલ દુષ્કર્મને સમગ્ર કચ્છની ઓળખ, કચ્છનીય સંસ્કૃતિ, પરંપરા, મહેમાનગતિ વગેરે બાબતોને ઝાંખપ લગાડવાનું જે કૃત્ય શંકરસિંહ વાઘેલાએ કરેલું છે તે એમની ગંદી માનસિકતા બતાવે છે અને તેનો સખત શબ્દોમાં વિરોધ કરે છે. પ્રવાસને કારણે બની જેવા દુર્ગમ વિસ્તારમાં અનેક પાયાની સુવિધાઓનો ઉત્પન્ન થઈ જેને લઈને કુદરતે વેરેલી અફાટ સુંદરતાને માણવા નિહાળવા હજારો પ્રવાસીઓ રણોત્સવમાં તંબુ નગરીમાં બની વિસ્તારમાં આવે છે અને કચ્છની ભાતીગળ સંસ્કૃતિને માણે છે અને તે મહેમાન ગતિને વિશ્વના ફલક પર પોતે ફેલાવે છે કે કચ્છ જેવો જોવા જેવું કંઈ જ નથી, જેથી અનેક પ્રવાસીઓ કચ્છ તરફ અમારા બન્ની વિસ્તારના સફેદ રણમાં ફરવા આવે છે ત્યારે મીઠો માવા રૂપે જે ખરીદી કરે છે તે માલધારીઓને કાયદો ફાયદો કરાવે છે. તંબુ નગરીમાં રહે છે તે હોટલોના વ્યવસાય ધરાવતા સ્થાનિક લોકોને ફાયદો કરાવે છે. રણની અંદર ફરવા જાય છે ત્યારે ઊંટગાડી અને ઘોડાગાડી જેવા સામાન્ય સાધનો ધરાવતા માલધારીઓને ફાયદો કરાવે છે. પ્રવાસન કચ્છના લોકોને કમાણીના સાધન તરીકે ઉપયોગી છે ત્યારે એ પ્રવાસનો કચ્છનો વિરોધ કરે અને અમારી આવકને પણ નુકસાન કરવાનું કૃત્ય કરેલ છે અને એની નિંદા હંમેશ માટે થતી રહેશે. અહેવાલ એબીજી ન્યૂઝ કચ્છ. કચ્છના અંજાર સાપેડા રોડ પર બે ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત. કચ્છના અંજાર સાપેડા રોડ પર બે ટ્રક વચ્ચે થયો અકસ્માત, ત્રણના મોત. ઉદ્યોગની દ્રષ્ટિએ કચ્છ હરણફાળ ભરી રહ્યો છે ત્યારે વાહનોની અવરજવર અને આધુનિક સાધનો પણ વિકસ્યા છે ત્યારે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે. એવામાં આજરોજ અંજાર સાપેડા રોડ પર બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા. અહેવાલ ભગુભાઈ આહિર સાથે એબીસી ન્યૂઝ કચ્છ. બાળકોના ગુમ થવાની અફવાથી લીંબડી શહેરમાં મચી અફરાતફરી. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાંથી 12 બાળકો ગુમ થયાની ખોટી અફવાથી અફરાતફરી મચી ગઈ હતી. ખરેખર 3 જ બાળકો ગુમ હતા અને આ બાબતની જાણ લીંબડી પોલીસ સ્ટેશનને થતાં લીંબડી પોલીસ હરકતમાં આવી ગઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાંથી 2-8 વર્ષ અને 1 વર્ષના એમ કુલ 3 સગીર વયના બાળકો એકાએક ગુમ થતા લીંબડી પોલીસ સ્ટેશન PSI બસિયા સાહેબ અને લીંબડી DYSP જાડેજા સાહેબને જાણ કરવામાં આવતા પોલીસ એકદમ હરકતમાં આવી ગઈ હતી.
અને એક સાથે 12 બાળકો ગુમ થયાની અફવાથી લીમડીના લોકો ટોળા ટોળા લીમડી પોલીસ સ્ટેશનમાં ધસી આવેલ જોવા મળેલ અને આ બાબતે લીમડી DYSPના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ટીમની રચના કરી અને આ બાબતે લોકોના સાથ સહકારની પ્રથમ 8 વર્ષના 2 બાળકો લીમડી ખાતેથી મળી આવેલ હતા જેની પૂછપરછમાં પહેલા બાળકોએ કોઈ ભાઈ એની પાછળ આવ્યા અમે ભાગ્યા હોવાનું બાળકોએ જણાવેલ હતું વધુ પડતા 5-6 છોકરાઓ ગુમ થવાની ખાલી માત્ર અફવા હતી એક બાળક રમતા રમતા ક્યાંક ચાલ્યું ગયું ઘરેથી જેની ખાલી માહિતી અમારી પાસે આવેલી હતી અને માતા પિતા આવેલા હતા બાકી કોઈ વધુ પડતા 6-7 છોકરાઓ કોઈ ગુમ થયા નથી ખાલી માત્ર અફવા અફવા છે અને અત્યાર સુધીમાં આપણે આગળ શું કાર્યવાહી કરી આગળના કડા ઇંતજામ શું છે આપણી પાસે જે એક બાળક છોકરા ગુમ થયા બાબતમાં જે એક બાળક ગુમ થયું હતું એના માટે રેલવે સ્ટેશનની કનેક્ટિવિટી વાળા તમામ પોલીસ સ્ટેશનને જાણ કરી દીધી લોકલ પોલીસ જાણ કરવા માટે કંટ્રોલને જાણ કરી દીધી કંટ્રોલ મેસેજ થઈ ગયા છે અને આગળની કાર્યવાહી થઈ ગઈ પણ બાળક મળી આવ્યું છે આગળ કોઈ કાર્યવાહી કરવાની નથી આ સમાચાર એવા છે કે આ છોકરો હાઈવે ઉપરથી કોઈ હોટલની હાઈવે ઉપરથી મળી આવ્યો છે હા એટલે કોઈને એના વારી વારસ લઈને આવ્યા છે કે એવું કહે છે કે સર્વોદય હોટલ છે પણ પોલીસ દ્વારા પ્રેમથી પૂછાતા કોઈના લગ્ન પ્રસંગે જમવા જતા રહેલાની વિગત જાણવા મળેલ હતી ત્યારબાદ પોલીસ અને લોકોની દોડધામ અંતે ત્રીજુ સરહાન નામનું બાળક જે 4 વર્ષની વયનું હતું જે નેશનલ હાઈવે રોડ ઉપરની આવેલ સર્વોદય હોટલ પાસેથી મળી આવેલ લીમડી શહેરમાંથી એક સાથે 3 સગીર વયના બાળકો ગુમ થાયની જાહેરાત થતાં અફવાઓ ફેલાઈ ગઈ હતી પણ લીમડી પોલીસ તાત્કાલિક રિસ્પોન્સ અને લોકોના સહકારથી ગુમ થયેલા સગીર બાળકો હેમખેમ મળી આવતા પોલીસ થતા બાળકોના વાલીઓએ એ રાહતનો દમ લીધો હતો પોલીસ દ્વારા સગીર વયના બાળકોના માતા પિતા તથા વાલીઓને પોતાના સગીર વયના બાળકો બાબતે ધ્યાન સાર સંભાળ તથા તકેદારી રાખવા વિનંતી કરવામાં આવી હતી અહેવાલ દીપકસિંહ વાઘેલા સાથે એબીજી ન્યૂઝ લીમડી આરોપીઓના નિવેદનો અને પુરાવા અંગેની પૂછતાછ થઈ રહી છે એ LCB કચેરીને કિલ્લેબંધી કરી દેવામાં આવી છે જેથી રાજકીય માણસોની સંડોવણી ધરાવતા આ કેસમાં પોલીસ કુરડીમાં ગોળ ભાંગતા હોય તેવી શંકા ઊભી થઈ છે સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી જેમાં રાજકીય મોટા માથાઓના નામો સામે આવતા કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો છે પોલીસે ફરિયાદમાં દર્શાવેલા 8 આરોપીની ધરપકડ કરી લીધા બાદ ફરિયાદમાં દર્શાવેલો 9મો આરોપી વિપુલ ઠક્કર કેસ નોંધાયાના 20 દિવસ સુધી પોલીસને હાથ લાગ્યો નથી સમગ્ર કાંડના મુખ્ય સૂત્રધાર શાંતિલાલ સોલંકી ચેતન ઠક્કર તથા વિપુલ ઠક્કર દુષ્કર્મ કરવામાં સાથે હતા તો પોલીસ રિમાન્ડ દરમિયાન શાંતિલાલ પાસેથી હજુ સુધી વિપુલ કોણ હતો તે વાત જાણી શકી ન હોય એ વાત ગળે ઉતરતી નથી ભળતા નામવાળાઓને પૂછતાછ માટે બોલાવે છે તો શાંતિલાલને શા માટે પૂછતા નથી બંધ બારણે થઈ રહેલી આરોપીઓની પૂછતાછ મુદ્દે પોલીસે મૌન સેવી દીધું છે અને જ્યાં આરોપીઓને રખાયા છે એ LCB કચેરીના દરવાજા મોટે ભાગે બંધ રખાય છે અને કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી ત્યારે આ કેસમાં પોલીસની ચૂપકીદી ગંભીર સંકેત ઊભા કરે છે એબીજી ન્યૂઝ ભુજ મોરબીના શિવનગરમાં જોવા મળ્યો અનોખો ગૌપ્રેમ લાલ સાડી ઓઢાડી ભજન કીર્તન સાથે કરાઈ અંતિમ યાત્રા આજના સમયમાં ગૌરક્ષાની અને ગૌપ્રેમીની વાતો તો સર્વત્ર થતી રહે છે પરંતુ મોરબીના શિવનગર ગામનો ગૌપ્રેમનો બનાવ સૌ કોઈની આંખોમાં પાણી લાવી દે તેવો છે તાજેતરમાં જ વેલેન્ટાઇન ડે ગયો છે ત્યારે ગામ લોકોના ગાય પ્રત્યેનો અદ્વિતીય પ્રેમ જોવા મળ્યો હતો ગાયના મોત બાદ તેની સ્મશાન યાત્રા કાઢી હતી અને તેને સમાધિ આપવામાં આવી હતી શિવનગર ગામમાં 20 વર્ષથી મીરા નામની ગાયનું રહેઠાણ બન્યું હતું ખૂબ જ પ્રેમાળ ગાયને ગામના અબાલ વૃદ્ધ સૌ કોઈ ચાહતા હતા ગામના દરેક દુકાનદાર તથા ખેડૂત દરરોજ ગાયને ભોજન પણ કરાવતા હતા બુધવારે ગાયનું અવસાન થયું હતું ત્યારે વહેલી સવારે વહેલી મીરાના નિષ્પ્રાણ દેહ જોઈને સમગ્ર ગામમાં શોક વ્યાપી ગયો હતો અને ગ્રામજનોએ પવિત્ર ગાયની સ્મશાન યાત્રા કાઢવાનો નિર્ણય કર્યો હતો
ટ્રેક્ટરમાં ગાયના દેહને રાખી લાલ સાડી ઓઢાડવામાં આવી હતી, તેમજ પુષ્પો તથા અગરબત્તી કરીને ધૂન ભજન ગાતા ગાતા શ્મશાન યાત્રા આખા ગામમાં કાઢવામાં આવી હતી, તેમજ હિન્દુ ધર્મની તમામ શસ્ત્રોક્ત વિધિ કરીને મીરાને સમાધિ આપવામાં આવી હતી. અહેવાલ એબીજી ન્યૂઝ મોરબી. તો આ હતા આજના સમાચાર. હવે મુખ્ય સમાચાર ફરી એકવાર. અંજાર તાલુકાના ભીમાસર ગામની નજીક આવેલી કારની કંપનીમાં ગત રાત્રે કામદારનું મોત થતા ચકચાર ફેલાઈ જતા પોલીસ દ્વારા તપાસ શરૂ. રોજગાર અને તાલીમ નિયામકની કચેરી દ્વારા મેગા જોબ ફેર 2072 આજે ગાંધીધામમાં થયું ઉદઘાટન. ભુજ તાલુકાના મોખાણા ગામે ખેડૂત ઉપર ફાયરિંગ થવા બાબતે ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટરને અપાયું આવેદન પત્ર. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग. पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. હિન્દી ફિલ્મોનો ક્રેઝ વધતું જાય છે ત્યારે ગુજરાતી ફિલ્મોનું અસ્તિત્વ જોખમમાં છે તેવું કહી શકાય. પરંતુ ગુજરાતી ફિલ્મોમાં હાલના સમયને અનુરૂપ ફેરફારો કરી દર્શકોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરાઈ રહી છે. પ્રોફિટ એટલા માટે કે જનરલી જેટલી પણ ફિલ્મો આવી રહી છે, આવવાની છે, બધી સારી ફિલ્મો છે, પણ એ નોર્મલી એક જ કન્સેપ્ટ એટલે કોમેડી છે. અને અમારી જે આ ફિલ્મ છે તૃપ્તિ, તેમાં તમે જોઈ શકશો કે મર્ડર મિસ્ટ્રી મર્ડર મિસ્ટ્રી તો છે, એની સાથે થ્રિલર છે અને સાથે સાથે તમને એક હોરર પાર્ટ પણ જોવા મળશે. ટીચરનું કેરેક્ટર કર્યું છે જે વહાલ કરતી ટીચર પ્રેમ વાળું ટીચર અને ખાસ કરીને થોડી સ્ટ્રિક્ટ ટીચર બતાવવામાં આવી છે અને એ ટાઈપનું મારું કેરેક્ટર છે. વતન પ્રેમી અમારો ખેતી આવી છે, અમે અહીંયા નથી સ્થાનિક. તો આ મૂવીઝને તમે પ્રોડ્યુસ કરવાનું કઈ રીતે વિચાર્યું? તમને આ મૂવીઝમાં શું વિશેષ લાગ્યું? અમે બોમ્બે રહીએ છીએ, અમારા જે રેડીમેડનું કામકાજ છે અમારો, એક ડ્રેસ ઉપર આખી સ્ટોરી છે, તો અમને સંભળાવી સ્ટોરી અને અમને પસંદ આવી તો એના ઉપરથી પિક્ચર બને. સસ્પેન્સ અને આધ્યાત્મિક ટાઈપનો લાગ્યો પિક્ચર. ઓકે, બહુ સરસ લાગ્યું. ફેન્ટાસ્ટિક મૂવી, બહુ જ સારો હતો, વિથ ગુડ મેસેજ. આ સુધી આપણને તો મેં ઇન્ટરવ્યુ જાય છે. અચ્છા, બેસ્ટ મૂવી. ક્યાં સુધી આપણે બેસ્ટ બહુ સરસ મજા છે, એકદમ સસ્પેન્સ રહસ્યમય અને એક સંદેશો આપતી ગુજરાતી મૂવી આવી ત્યારે નથી જોઈ. સુપર ડુપર હિટ છે આ મૂવીને. અમુક નામે ગુજરાતીમાં કોઈ સસ્પેન્સ પિક્ચર જોવા મળ્યું અને હિન્દી પિક્ચરની હરીફાઈમાં આવી શકે એવું ખૂબ સરસ પિક્ચર છે. સખત મજા આવી. માગે છે ઓબ્વિયસલી, એમની ટ્રસ્ટ હતો જ તે કે પબ્લિકને આ ફિલ્મ ગમશે અને આ જે સસ્પેન્સ છે વધારે ગમશે. ઓકે મેમ, એક મહિનાથી સસ્પેન્સ રાખ્યું હતું અમે લોકો, ફાઇનલી ખોલ્યું તો બ્લાસ્ટ થઈ ગયો છે. થેન્ક યુ સો મચ, બધાને ગમ્યું છે અને આગળ બસ વિશ કરીએ છીએ ભગવાનને કે બધાને ગમે કે ગુજરાતી પિક્ચર જુઓ, ગુજરાતી ભાષાને પ્રેમ કરો અને કહેવાય કે દરેક ખૂણીએ આખા વર્લ્ડમાં એક ગુજરાતી છે. તો અને આપણા જે વડાપ્રધાન છે એ પણ ગુજરાતના છે, તો તમે ગુજરાતી પિક્ચરો જુઓ. ફર્સ્ટ ઓફ ઓલ લાઈક ટુ કોંગ્રેચ્યુલેટ ધ તૃપ્તિ ટીમ એન્ડ વી આર લકી કી વી હેવ અ ટોટલ સ્ટાર કાસ્ટ એન્ડ હોલ પ્રોડક્શન ટીમ ઓવર હિયર વિથ અસ એન્ડ વી આર હેપી કી દે આર રિલીઝિંગ ધીસ મૂવી એટ આઈ થિંક ઇટ્સ હિન્દી મૂવી કચ્છ મેં બનાયા રાઈટ મૂવી ભી કચ્છ મેં બના હેપી કે આજ હમારે પાસે પૂરી સ્ટાર કાસ્ટ એન્ડ ડાયરેક્શન ટીમ પૂરી હમારે સાથ મૂવી દેખને આઈ હૈ. કલેક્શન ઇઝ વેરી નાઇસ દેટ મૂવી ઇઝ રિલીઝ અગેન જસ્ટ અપોઝ યુ ટુ ધ બિગ મૂવી જો આઈ જોલી LLB. સ્ટીલ મૂવી બહુત અચ્છા રન કર રહી હૈ, કલ ભી અચ્છા કલેક્શન થા, આજ ભી સ્ટીલ વી હેવ મોર દેન 60-70% કલેક્શન હૈ હમારે પાસ ઓવરઓલ ઓક્યુપેન્સી અકોર્ડિંગ. સો મૂવી ઇઝ ડુઇંગ વેરી નાઇસ. ઇટ્સ અ ફર્સ્ટ આઈ થિંક હોરર મૂવી જો શાયદ ગુજરાતમાં
कच में रिलीज हुई है, तो रिस्पॉन्स अच्छा मिला। लेट्स होप फॉर द बेस्ट एंड एज वी नो कि हमारी प्रमोशन टीम मूवी की काफ़ी अच्छा प्रमोशन दे रही है कच में, लेट्स होप फॉर द बेस्ट एंड हम लोग सपोर्ट करेंगे जब तक अच्छा रहेगा, बिकॉज गुजराती मूवी है एंड हमारी कंपनी भी बहुत ज़्यादा सपोर्ट करती है, प्लस टैक्स फ्री मूवी है, वी आर लाइक टू गो विद दैट। थैंक यू सो मच। સમાચારો આવતીકાલે ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર, ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં એબીજી ન્યૂઝ, નમસ્કાર।